દિયોદર તાલુકાના ગોદાગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મહિલા કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર તાલુકાના ગોદા મેસરા નર્મદા કેનાલમાં એક કોથળામાં ભરેલી મહિલાની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોને દેખાતા સ્થાનિક લોકોએ દિયોદર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી। દિયોદર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા દિયોદરના વિભાગીય પોલીસ અધિક્ષક પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કેનાલમાંથી કોથળામાં રહેલી લાશ બહાર નીકળતા આ લાશ મહિલાની હોવાનું જાણવા મળ્યું હતું। બાદમાં પોલીસે આ મહિલાની મળી આવેલી લાશની વધુ તપાસ કરતા આ મહિલા થોડા સમય અગાઉ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામથી ગુમ થઈ ગઈ હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ મહિલાનું નામ પૂજા ઠાકોર છે। આમ તો આ મહિલા તેરવાડા ગામની છે અને 2.5 વર્ષ પહેલાં સમાજના રીતિ રિવાજ મુજબ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાં રહેતા વિનોદભાઈ ઠાકોર સાથે તેના લગ્ન થયા હતા। ત્યારે મહિલાના મૃતદેહને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ આ મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે। ત્યારે આ ઘટનાના પગલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પૂરા જે સાયફન આવેલ છે તેમાં સવારે 11-1 વાગે કલાકે ગામના સરપંચે જાણ કરેલ કે કોથળામાં એક લાશ જેવું તરતું છે, જેથી સ્થાનિક પોલીસ શ્રી PSI શ્રી પરમાર વગેરેના સ્થળ ઉપર આવી અને કોથળાને ખોલતા તેમાંથી એક 18-19 વર્ષની બેનની લાશ મળી આવેલ, જેમાં નીચે ઈંટો રાખેલી હતી અને દેખીતી રીતે કોઈ બેનનું મૃત્યુ નિપજા મારીને લાશને કોથળામાં મૂક્યું હોય એ રીતે જણાતો હોય, જેથી આ બાબતે કોઈ ગુમ થયેલ કે તે સંબંધે તપાસ કરતા આ રીતે માહિતી મળેલ કે પૂજાબેન કરીને જે 18 વર્ષની ઉંમરના છે, જેમને ડુંગરાસણ કાંકરેજ જ્યાં પરણાવેલા હતા અને તેઓ ત્યાંથી આશરે 10-11 દિવસ પહેલા ગુમ થયેલા, જે બાબતે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થયેલ છે અને તે બાબતે તપાસ કરતા તેની માતા સૂર્યાબેન તથા તેના પિતા ચંદુજી વાહજીજી ઠાકોર નાઓ આવતા તેઓએ જણાવ્યું તે લાશની ઓળખવિધિ કરેલ, જેથી આ બાબતે તેમની જાહેરાત લઈને આ બાબતે લાશને PM સારું દિયોદર પોલીસ સ્ટેશન દિયોદર PHCમાં ખસેડવામાં આવેલ છે। દિયોદરના ગોદા મિશ્રા ગામ નજીક મળી આવેલી લાશને લઈ પોલીસે આ મહિલાના પિયર પક્ષનો સંપર્ક કરતા તેના પિયરિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। મૃતક મહિલાના પિયર પક્ષના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પૂજાને તેના સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના સાસરિયા દ્વારા જ તેની હત્યા કરી તેના મૃતદેહને કેનાલમાં ફેંકવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા। ગ્રહણમાં જાતી હતી, અવરનવર એ લગ્ન કરેલો હતો એનથી, અને એ મારી પંડિતની હેરણ કરતા હતા બહુ, એની સજા બહુ કડક કરવાની છે, મારી નાસી છે એની એવી કડક સજા કરજો। અમે તમને પોલીસની એટલી માગણી માગે છે કે તમે અમારા મા બાપ છો એટલી સાર કરજો અમારું।